नेक्स्ट 360 डिग्री मेथड ની અંદર જે મેરિટ્સ લર્ન કરવાના છે મેરિટ્સ છે ઇટ પ્રોસિજર્સ હાઈ ક્વોલિટી ઓફ ઇન્ફોર્મેશન ફ્રોમ ધ રિસ્પોન્ડન્ટ્સ કે આપણે હાઈ ક્વોલિટી ની આપણે ઇન્ફોર્મેશન મળે જેમ કે આપણા કોલિગ્સ જે વર્ક કરતા હોય એને આપણા નેચર્સ ની આપણા વર્ક એટિટ્યુડ ની બધો જ ખ્યાલ હોય તો આપણે પ્રોપર ઇન્ફોર્મેશન આપી શકે બરાબર છે તો ઈ આપણને હાઈ ક્વોલિટી ઇન્ફોર્મેશન મળી શકે ઇટ ઇઝ અ કોમ્પ્રિહેન્સિવ સિસ્ટમ ફોર કલેક્ટિંગ ધ ડેટા ફ્રોમ વેરિયસ સોર્સિસ તો આપણને અલગ અલગ ઘણા બધા સોર્સિસ છે એમાંથી આપણને ડેટા છે ઈ મળી શકે બરાબર છે ઈ સિસ્ટમ છે એની અંદરથી આપણે ડેટા કલેક્ટ કરી શકીએ ઘણી બધી કંપની છે જેને આ સિસ્ટમ ડેવલપ કરેલી છે જેમાંથી લોકો ઇન્ફોર્મેશન છે એ કલેક્ટ કરતા હોય છે નેક્સ્ટ ઇટ ઇઝ અ કન્સિસ્ટન્ટ વિથ TQM ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટ એઝ ઇન્ટરનલ એન્ડ એક્સટર્નલ કસ્ટમર આર ઇન્વોલ્વ તો આ જે ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટ છે કે જેની અંદર સ્પેશિયલ ક્વોલિટી જ મેન્ટેન કરવા માટેના બધા જ છે સ્ટાન્ડર્ડ સેટ કરેલા હોય છે બરાબર તો એની અંદર છે ઇન્ટરનલ અને એક્સટર્નલ કસ્ટમર્સ છે ઇન્વોલ્વ હોય છે ઇન્ટરનલ કસ્ટમર મીન્સ કે આપણા ક્રેડિટર ડેટર કે પછી એમ્પ્લોય છે એ કઈ વસ્તુ લઈ જતા હોય બરાબર છે તો એ ઇન્ટરનલ એક્સટર્નલ કે જે અલગ ગવર્મેન્ટ છે ઓર બીજા જે આપણા બધા કસ્ટમર્સ છે બરાબર છે તો એ એક્સટર્નલ કસ્ટમર્સ છે ઇટ ડિસ્ક્લોઝિસ ધ ટ્રુથ અબાઉટ ધ ઓર્ગેનાઇઝેશનલ પ્રેક્ટિસિસ વર્ક કલ્ચર એન્ડ એમ્બિશન્સ તો આપણે જે આપણા કલીગ્સ છે બરાબર છે તો એ શું કરે તો કે આ જે પ્રેક્ટિસિસ ઓર્ગેનાઇઝર્સના લોકો છે એનું બિહેવિયર કેવું છે આપણું એના તરફનું બિહેવિયર કેવું છે વર્ક કલ્ચર કે વર્ક આપણે જે કરીએ છીએ એનું એન્વાયરમેન્ટ એનું કલ્ચર શું છે બરાબર છે એના રૂલ્સ પ્રોટોકોલ્સ આ બધું જ છે એની અંદર ડિસ્ક્લોઝ કરવામાં આવશે એટલે આપણને એકચ્યુઅલ જે પિક્ચર છે એનો ખ્યાલ આવશે તો આ એનું મેરિટ્સ છે નેક્સ્ટ છે ઇટ રિવીલ્સ ધ સ્ટ્રેન્થ્સ એન્ડ વીકનેસીસ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન તો એની અંદર છે ઓર્ગેનાઇઝેશનની સ્ટ્રેન્થ અને વીકનેસીસ છે એ રિવીલ કરવામાં આવશે કે જેનાથી એ સ્ટ્રેન્થ શું છે એ આપણને ખ્યાલ આવે અથવા તો વીકનેસીસ છે બરાબર છે તો એને આપણે દૂર કરી શકીએ એના કોઈ કરેક્શન માટેના સ્ટેપ લઈ શકીએ ઇટ મોટિવેટ્સ ધ એમ્પ્લોય ટુ બીકમ ધ ફ્લેક્સિબલ એન્ડ લીડ્સ ટુ સેલ્ફ ડેવલપમેન્ટ ઓફ ધ એમ્પ્લોઈઝ તો એમ્પ્લોઈઝનું સેલ્ફ ડેવલપમેન્ટ થાય બરાબર છે એના માટે એ લોકો છે એ ટ્રાય કરતા હોય એ લીડ કરે કે એનું સેલ્ફ ડેવલપમેન્ટ માટેની કોઈ પણ માનો કે ટ્રેનિંગ આપવાની જરૂર છે અથવા તો એ વર્ક કરે જેની અંદર પરફોર્મન્સ માટે એને કોઈ એક્સપર્ટાઇઝ ગાઈડન્સની જરૂર છે તો એ આપવામાં આવે અને એમ્પ્લોય છે એની મોટિવેશન્સ મળે બરાબર છે જેનાથી એ ફ્લેક્સિબલી વર્ક કરી શકે ઇટ ઇઝ અ મેથડ ફ્રી ફ્રોમ બાયસ તો આની અંદર કોઈ બાયસનેસ નહીં હોય કારણ કે આપણા કલીગ્સ છે બરાબર છે એની પાસે તો એક કલીગ પાસેથી ઇન્ફોર્મેશન ન લેવાની ઘણા બધા લોકો પાસેથી આપણે એક વ્યક્તિની ઇન્ફોર્મેશન લીધી હોય જેનાથી છે કે આપણને સાચી ઇન્ફોર્મેશનનો ખ્યાલ આવે છે નેક્સ્ટ છે ડીમેરિટ્સ ધ અપ્રેઝી યુઝલી ડઝ નોટ એક્સેપ્ટ ધ નેગેટિવ ફીડબેક ડિસ્ક્લોઝ બાય ધીસ મેથડ તો આ મેથડથી જો કોઈ નેગેટિવ ફીડબેક છે એ લેવામાં નહીં આવે ઓનલી પોઝિટિવ ફીડબેક લેવામાં આવશે અને એમાંથી ડિટરમાઇન કરવામાં આવશે કે વ્યક્તિ છે એ પ્રોપર છે અથવા તો એનું પરફોર્મન્સ છે એ કેવું છે તો નેગેટિવ ફીડબેક એક્સેપ્ટ કરવામાં નહીં આવે બરાબર છે તો બની શકે કે કોઈ વ્યક્તિ છે એના નેગેટિવ ફીડબેક છે એ સાચો છે બટ આપણે એક્સેપ્ટ નથી કરતા જેનાથી આપણે એનું એકચ્યુઅલ પરફોર્મન્સ છે એ ખ્યાલ નહીં આવી શકે ધીસ મેથડ કેન બી યુઝ ટુ હ્યુમિલેટ ઓર ડિસરિસ્પેક્ટ પીપલ તો આ મેથડ છે એની અંદર આપણે એની ઉપર આપણે શક કરતા એવું લાગે કે આપણે બીજા લોકોને એના વિશે પૂછીએ છીએ બરાબર તો એક ડિસરિસ્પેક્ટ હ્યુમિલેશન જેવું લાગશે તો આ મેથડ એનો ડીમેરિટ છે ઇટ ઇઝ અ કોમ્પ્લેક્સ સિસ્ટમ એન્ડ યુઝ ઓફ અપ્રેઝર્સ યુઝલી આર કોન્ટ્રાડિક્ટ બરાબર છે તો આ કોમ્પ્લેક્સ સિસ્ટમ છે અથવા તો અપ્રેઝર્સ છે એનો વ્યૂ બધાના વ્યૂઝ અલગ અલગ હોય છે બરાબર છે તો એનાથી છે આ કોમ્પ્લેક્સ બની જાય બધાના વ્યૂઝ ઓપિનિયન્સ છે લેવા પડે અપ્રેઝર્સ કેન નોટ બી હેલ્ડ અકાઉન્ટેબલ સિન્સ દે ડુ નોટ ટેક એની રિસ્પોન્સિબિલિટી ઓફ ધી ઇવેલ્યુએટિંગ તો ઇવેલ્યુએટ કરવા માટેની કોઈ પણ રિસ્પોન્સિબિલિટી નહીં લે બરાબર છે અકાઉન્ટેબિલિટી નહીં થઈ શકે એની અપ્રેઝર્સ ઓફ નોટ ટ્રેન વુડ નોટ બી એબલ ટુ અડોપ્ટ ધીસ સિસ્ટમ ઇફેક્ટિવલી જે લોકો ટ્રેન નથી અથવા તો સ્કિલ્ડ પર્સન નથી એ લોકો છે એ આ મેથડ છે બરાબર છે એ અડોપ્ટ નહીં કરી શકે ઇફ રિવોર્ડ્સ આર બેઝ ઓન ધ ફાઇન્ડિંગ્સ ઓફ 360 ડિગ્રી અપ્રેઝલ્સ થે બરાબર છે તો આપણે આની અંદર 360 ડિગ્રી આ જે મેથડ છે એની અંદર આપણે જેટલા લોકો છે એ ઇન્વોલ્વ થયેલા હોય બરાબર છે તો એ લોકો શું કરે તો કે એને રિવોર્ડ આપવામાં આવતા હોય છે તો બની શકે ઘણા લોકો રિવોર્ડને કારણે એ લોકો સાચું અથવા તો ખોટું સ્ટેટમેન્ટ છે એનું મેનિપ્યુલેશન કરશે નેક્સ્ટ છે ટોપિક છે કમ્પેન્સેશન કમ્પેન્સેશન મીન્સ કે આપણે જે વર્ક કરીએ છીએ એના બદલાનું આપણે જે સેલેરી પે કરવામાં આવે મોનેટરી કન્સિડરેશન છે એને કમ્પેન્સેશન કહેવામાં આવે છે ફ્રોમ ધ પોઈન્ટ ઓફ વ્યૂ ઓફ ધ મોડર્ન ઇન્ડસ્ટ્રીયલ ઇકોનોમિક્સ ધ ક્વેશ્ચન ઓફ વેજીસ હેઝ ગેઇન્ડ ધ ઇમ્પોર્ટન્સ તો
આજે વેજીસ નો જે ક્વેશ્ચન છે ઈ મેઈન છે, કારણ કે મોનેટરી જો ટર્મ્સ મળશે તો મોટિવેશન મળશે, આપણી જે કોઈ પણ નેસેસિટી છે તો એ પૂરી થશે, બરાબર છે? તો આ મેઈન ક્વેશ્ચન છે ઈ વેજીસ છે. એમ્પ્લોયર એન્ડ એમ્પ્લોયી એક્સપ્રેસ ધ કોન્ટ્રાડિક્ટરી ઓપિનિયન અબાઉટ ઇટ. તો બેયનો અલગ અલગ ઓપિનિયન છે, બરાબર છે? તો એ શું ઓપિનિયન છે? તો એમ્પ્લોયરનો એવો ઓપિનિયન છે કે એમ્પ્લોયી છે એ પ્રોપરલી ઈ વેજ આપે છે એટલું વર્ક નથી કરતા, અને એમ્પ્લોયીનો એવો ઓપિનિયન છે કે ઈ લોકોને જેટલું વર્ક કરે છે એના પ્રમાણે એને વેજીસ આપવામાં નથી આવતું. તો આ બેયના કોન્ટ્રાડિક્ટરી ઓપિનિયન છે. તો એમ્પ્લોયી બિલીવ દેટ દે આર બિંગ એક્સપ્લોઇટેડ. તો એમ્પ્લોયીને એવું લાગે છે કે એનો મીન્સ કે એને વર્ક વધારે કરાવવામાં આવે છે, બરાબર છે? તો એનું નુકસાન થાય છે એના કારણે. ડિસ્પાઇટ સો મચ ટોઇલિંગ ફોર ધી ઇન્ડસ્ટ્રી દે આર નોટ પેઇડ પ્રોપર વેજીસ ફોર સસ્ટેનિંગ ધેર લાઈફ, બરાબર છે? કે એની એનો જીવન જરૂરિયાતની વસ્તુ પૂરી કરવા માટે પણ એને એટલું ઇનફ વેજીસ પણ આપવામાં નથી આવતું. તો એમ્પ્લોઇઝ લીડ્સ લક્ઝરિયસ લાઈફ એન્ડ દે આર એક્સપ્લોઇટેડ. તો એ લક્ઝરિયસ લાઈફ જીવી છે, બરાબર છે? બટ ઈ છે એ નથી પૂરી કરી શકાતી, કારણ કે એમ્પ્લોઇઝ છે એને જેટલી સેલેરી આપવામાં આવે છે એટલું એ વર્ક નથી કરતા. એટ ધ સેમ ધ એમ્પ્લોયર્સ બિલીવ ધેટ ધ એમ્પ્લોઇઝ આર પેઇડ વેજીસ એઝ પર ધેર એલિજિબિલિટી એન્ડ ધ વર્ક. એમ્પ્લોયર છે એવું બિલીવ કરે છે કે એમ્પ્લોયીને જેટલું પેઇડ કરવામાં આવે છે અથવા તો ઈ એની એલિજિબિલિટી પ્રમાણે વર્ક નથી કરતા. ફોર લેસ વેજીસ ઇટ ઇઝ ધેર આઈડલનેસ એન્ડ ઇરિસ્પોન્સિબિલિટી ટુ બી હેલ્ડ રિસ્પોન્સિબલ. અને એમ્પ્લોયરને એવું લાગે છે કે ઈ જે ઓછું કામ કરે છે અથવા તો એલિજિબિલિટી પ્રમાણેનું કામ નથી કરતા, બરાબર છે? તો ઈ શું કામ થાય છે? તો કે એના આઈડલનેસ એટલે કે વધારે આરામ કરે છે એના કારણે, અથવા તો એની ઇરિસ્પોન્સિબિલિટીના કારણે, બરાબર? જવાબદારી પ્રોપર નથી કરતા એના માટે. વોટ એવર રિટર્ન્સ વી ગેટ ફ્રોમ ધ ઇન્ડસ્ટ્રી આર ડ્યુ ટુ ધેર એન્ટરપ્રિનોરશિપ મેનેજમેન્ટ એક્સપર્ટાઇઝ એન્ડ ધ રિસ્ક ઓફ ઇન્વેસ્ટમેન્ટ, બરાબર છે? તો ઇન્વેસ્ટમેન્ટના રિસ્કને કારણે કે એને જેટલું રિટર્ન મળવું જોઈએ એટલું રિટર્ન એમ્પ્લોયરને ન મળે, બરાબર છે? જેના કારણે એનું ઇન્વેસ્ટમેન્ટ છે એ રિસ્કમાં મુકાઈ જશે, મેનેજમેન્ટ પ્રોપર નહીં થાય, બરાબર છે? તો આ બધું છે કમ્પેન્સેશનના પ્રોબ્લેમ્સ પણ છે. ઇફ વી એક્ઝામિન ધ રૂટ્સ ઓફ ઇન્ડસ્ટ્રીયલ ડિસ્ટર્બન્સ ઇટ કેન બી ઇઝીલી અન્ડરસ્ટુડ દેટ ધીસ ટુ પોઈન્ટ ઓફ વ્યૂ આર ધ એટ ધ બેઝ ઓફ ઇટ, બરાબર છે? તો અલગ અલગ આ બે પોઈન્ટ ઓફ વ્યૂ છે, બેઝ પોઈન્ટ ઓફ વ્યૂ છે કે એમ્પ્લોયીના અલગ છે, એમ્પ્લોયરના અલગ છે, બરાબર છે? ડ્યુ ટુ ધ ઇન્ડસ્ટ્રીયલ ડિસ્ટર્બન્સ દેર ઇઝ અ ઇનિફિશિયન્સી ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ રિડક્શન ઇન ધ પ્રોડક્શન એન્ડ પ્રાઇસેસ. તો ઇન્ડસ્ટ્રીયલ ડિસ્ટર્બન્સની અંદર આપણે બની શકે કે એમ્પ્લોયી સ્ટ્રાઇક કરે અથવા તો એમ્પ્લોયી પ્રોપર વર્ક ન કરે, એની યુનિટી બનાવીને પછી એ લોકો છે એમ્પ્લોયર ઉપર ઇન્ફ્લુઅન્સ કરે, તો આ બધા છે ઇન્ડસ્ટ્રીયલ ડિસ્ટર્બન્સ છે કે જેના કારણે ઇનિફિશિયન્સી ક્રિએટ થશે, ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટ ક્રિએટ થશે, પ્રોડક્શન છે એની અંદર રિડક્શન થશે, પ્રાઇસ છે એ વધી જશે, કારણ કે આપણું જેટલી ઇફિશિયન્સી થવી જોઈએ એટલી થતી નથી, ઇન્વેસ્ટમેન્ટ વધતું જાય છે, બરાબર છે? અને આપણને એટલું આઉટપુટ નથી થતું. The expectation of getting sufficient work from the employees would prove futile till their fair demand are satisfied. તો એક્સપેક્ટેશન્સ છે કે એમ્પ્લોયરની એવી એક્સપેક્ટેશન્સ છે કે એને જેટલું વેજ આપવામાં આવે છે એના પ્રમાણે એને એમ્પ્લોયીઝ પાસેથી વર્ક મળવું જોઈએ, જે મળતું નથી, જેના કારણે એનું ડિમાન્ડ છે, બરાબર છે, વેજીસ વધારવાની અથવા તો પ્રોપર વેજીસની ડિમાન્ડ છે એ સેટિસ્ફાઈડ નથી થતી. એટ ધ સેમ ટાઈમ પેઇંગ કેપેસિટી ઓફ ધ ઇન્ડસ્ટ્રી શુડ ઓલ્સો બી કેપ્ટ ઇન માઇન્ડ. તો આપણે એ પણ એની સાથે સાથે ધ્યાનમાં રાખવું જોઈએ કે આપણે જે ઇન્ડસ્ટ્રીની અંદર વર્ક કરીએ છીએ અથવા તો જે કંપનીની અંદર વર્ક કરીએ છીએ એની એટલી પેઇંગ કેપેસિટી જ નથી જેટલી આપણી એક્સપેક્ટેશન્સ છે. તો એ પણ એક આપણે ધ્યાનમાં રાખીને ચાલવાનું છે. ફોર અસર્ટેનિંગ ધ પ્રોડક્શન કોસ્ટ વેજીસ પ્લે એન ઇમ્પોર્ટન્ટ રોલ. તો કોઈ પણ વસ્તુ જ કોઈ પણ પ્રોડક્શન છે આપણે કરતા હોય તો એની કોસ્ટની અંદર મેઇન જે રોલ છે એ કોનો હોય તો કે વેજીસ પ્લે કરતો, બરાબર છે? Hence, the employers cannot neglect it. તો એમ્પ્લોયર્સ છે આ વેજીસ એન્ડ સેલેરીને ઇગ્નોર પણ ન કરી શકે, કારણ કે મેઇન ઇમ્પોર્ટન્ટ રોલ જ એનો છે અને વધારે કોસ્ટ પણ એની થાય. ફોર્ચ્યુનેટલી ધ સાયન્ટિસ્ટ હેવ બીન એબલ ટુ સક્સેસફુલી એક્સપ્લેન દેટ દેર ઇઝ નો વે આઉટ વિધાઉટ એસ્ટાબ્લિશિંગ ધ હ્યુમન વેલ્યુઝ, બરાબર છે? સાયન્ટિસ્ટ એવું કીધું છે કે આપણે જો હ્યુમનની વેલ્યુઝ નહીં કરીએ અથવા તો હ્યુમનની વેલ્યુ કંપનીની અંદર એસ્ટાબ્લિશ નહીં થાય તો આપણે જે પ્લાન બનાવેલો છે એ સક્સેસફુલી ક્યારેય આપણે એને ઇમ્પ્લિમેન્ટ નહીં કરી શકીએ. Hence, it would be beneficial for all to consider an employee as an individual, invaluable part of the production as well as the co-partner. So, our employer is an employee, so we have to cooperate with our co-partner, and we have to cooperate with our invaluable, which is not measurement, that is our company's part, so we have loyalty and properly work for us. Right? So, the compensation proper means that we properly work for us. So, એમ્પ્લોયર માટે બેનિફિશિયલ છે કે એની અસેટ જેમ કે એમ્પ્લોય છે એને સાચવી રાખે.
नेक्स्ट है आपका टॉपिक है कॉन्सेप्ट ऑफ वेज एंड सैलरी एडमिनिस्ट्रेशन। इन वेज एंड सैलरी मैनेजमेंट एस्पेक्ट डीपली एंड मिनिटली कंसिडर्ड आर जॉब इवेल्युएशन, असेसमेंट ऑफ वेज, फॉर्म और स्ट्रक्चर ऑफ वेज, वेज इंसेंटिव्स, प्रोडक्ट प्रोफिट शेयर अरेन्जमेंट ऑफ वेज। तो आ बदा जो वेज एंड सैलरी डिपार्टमेंट है यी अंदर शूँ इन्क्लूड थाय बराबर है, तो आप जॉब है जो आप इवेल्युएट करिए तो अपने ख्याल आए कि ये जॉब करे अपने के रिटर्न आप बराबर है। तो असेसमेंट कर पछी आपको वेज स्ट्रक्चर छे बनावामां आवशे, क्यारे आपणे एमने सैलरी आपवानी छे, क्यारे एटलू वेज आपवानुं छे, क्यारे इन्क्रीज करवानुं छे, आखे आखो एक छे एनुं स्ट्रक्चर बनावामां आवशे। वेज इन्सेंटिव अथवा तो कोई एवा स्किल्ड वर्कर छे तो एने प्रोफिट शेर आपवामां आवे एज अ वेज बराबर छे। तो ई वेजनुं अरेन्जमेंट करवानुं कि क्यांथी आपणे एने वेज आपवुं, केटलू वेज आपवानुं छे, इन्वेस्टमेंटमांथी के पछी कैपिटल्समांथी क्यांथी वेज आपवानुं छे। The main objective of wage and salary administration is to form and maintain a fair structure, and subsidiary objective is to form and maintain fair expenditure of labor cost. The main apro wages and salary department no objective shu che to ke inu je salary structure che, wage structure che, e apde properly fairly maintain kari rakhie ke je employer che ene pan samjhay ane e employee ne samjhavi pan sake ane employee easily understand kari shake। ane subsidiary objective evo che કે લેબર કોસ્ટ છે એને પ્રોપર મેન્ટેન કરે કે જેનાથી આપણે કોસ્ટ વધી ન જાય અને આપણો પ્રોફિટ જે કમ્પોનન્ટ છે એ પણ મેન્ટેન થઈ શકે। સેલેરી સ્ટ્રક્ચર એવું હોવું જોઈએ કે જે બધા જ લોકો પ્રોપરલી સમજી શકે, કારણ કે બની શકે ઘણા બધા લોકો છે એની મેઇન જે છે ઇન્કમ એ સેલેરી જ હોય તો એના ઉપર જ ડિપેન્ડ હોય, તો એવું સ્ટ્રક્ચર રાખવાનું કે જે બધા જ એમ્પ્લોયી ઇઝીલી અન્ડરસ્ટેન્ડ કરી શકે અને એને ટાઈમ ટુ ટાઈમ સેલેરી મળી જાય। ઇટ ઓલ્સો એમ્સ એટ પ્રોવાઇડિંગ ફેર વેજ સ્ટ્રક્ચર, motivating the employees and providing the satisfaction to the employees। to ne properly fair wage aapvama aave employees che ne motivation aapvama aave and providing satisfaction to the employees ane ene employees che ne satisfaction mare evu ene motivation provide karvama aave barabar che to ene e wage che e properly maintain kari shakse। human resource department should be entrusted with the responsibility of wage and salary administrative or it should be maintained by expert advisors or ઓફ જનરલ એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટ બરાબર છે। તો હ્યુમન રિસોર્સ ડિપાર્ટમેન્ટ સ્પેશિયલી એટલા માટે જ રાખવામાં આવેલું હોય કે જે હ્યુમનના પ્રોબ્લેમ્સને સોલ્વ કરી શકે, હ્યુમન મેન્ટેન થાય એના માટેના સ્ટેપ્સ લઈ શકે બરાબર છે। તો હ્યુમન રિસોર્સ ડિપાર્ટમેન્ટ જ આખી સેલરી છે એ ડિસાઇડ કરશે અને ઈ જ એ લોકોને આપશે બરાબર છે। તો એની રિસ્પોન્સિબિલિટી છે ઓર ઇટ શુડ બી મેન્ટેન બાય એક્સપર્ટ એડવાઇઝર, તો એડવાઇઝર્સ છે એક્સપર્ટ એડવાઇઝર છે અથવા તો એ મેન્ટેન કરતા હશે બરાબર છે, કે જે જનરલ એડમિનિસ્ટ્રેટિવ ડિપાર્ટમેન્ટ સંભાળતા હોય એ પણ આપી શકે, અથવા તો કોઈ કંપનીની અંદર વધારે ફંડ છે તો એ લોકો હ્યુમન રિસોર્સ ડિપાર્ટમેન્ટ રાખતા હોય કે જે આખી આ સેલરી સ્ટ્રક્ચર છે એ સંભાળી શકે। ધ પ્રોબ્લેમ્સ રિલેટેડ ટુ ધ વેજ એન્ડ સેલરી આર ડેલિકેટ એન્ડ કોમ્પ્લેક્સ ફોર વિચ ધ સોલ્યુશન ઇઝ ડિરાઇવડ બાય હાઈ લેવલ એક્સપર્ટ કમિટી। તો પ્રોબ્લેમ્સ છે વેજ અને સેલરીની અંદર થાય, જેમ કે એમ્પ્લોયરને થાય, એમ્પ્લોયરને થાય, તો બધા જ પ્રોબ્લેમ છે એ હાઈ લેવલ એક્સપર્ટ કમિટી દ્વારા સોલ્વ કરવામાં આવશે બરાબર છે। કે જેમાં એક્સપર્ટ લોકો છે એ શું કરે તો કે એમ્પ્લોયરના ઓપિનિયન સાંભળે, એમ્પ્લોયીના ઓપિનિયન સાંભળે, તેના આફ્ટર છે એ ડિસિઝન લેશે કે એની અંદર આપણે કેવા સ્ટેપ્સ લેવા કે જેનાથી બેયનું પ્રોબ્લેમ છે એ સોલ્વ થઈ શકે। ફોલોઈંગ આર ધ ફંક્શન્સ ઓફ વેજીસ એન્ડ સેલરી મેનેજમેન્ટ કમિટી, તો એના કયા કયા ફંક્શન્સ છે એ લોકો પ્લે કરશે બરાબર છે, તો એ આપણે જોવાના છે। To accept and recommend job evaluation process system and its and conclusion બરાબર છે। તો એ જોબ ઇવેલ્યુએશન કરશે જેનાથી ખ્યાલ આવે કે એને જે વેજ આપવામાં આવે છે એ પ્રોપર છે કે નહીં, અને દેન આફ્ટર એ કન્ક્લુઝન આપશે। ટુ ઇવેલ્યુએટ એન્ડ રિકમેન્ડ ધ ઓરિજિનલ સ્ટ્રક્ચર ઓફ વેજ એન્ડ સેલરી ડિપાર્ટમેન્ટ, તો એ જે આખું સ્ટ્રક્ચર છે એને આખું એનાલિસ કરશે કે એ સ્ટ્રક્ચર પ્રોપર છે કે નહીં। ટુ બીકમ હેલ્પફુલ ઇન ફોર્મેટિંગ ધ વેજ પોલિસી, તો વેજની પણ ઘણી બધી પોલિસી હોય કે આટલી તારીખે તમને વેજ આપવામાં આવશે, આટલા ટાઈમ પછી ઇન્ક્રીમેન્ટ કરવામાં આવશે બરાબર છે। તો ઘણા બધા વસ્તુ છે એ ફોર્મ્યુલેટ કરવામાં આવતી હોય છે, તો એની અંદર આ કમિટી હેલ્પ કરશે। ટુ કોઓર્ડિનેટ એન્ડ ઇવેલ્યુએટ ધ વેજ રેટ્સ વિથ કન્સર્ન ડિપાર્ટમેન્ટ, તો જે ડિપાર્ટમેન્ટનો વેજ અને સેલરી આપણે ડિસાઇડ કરીએ છીએ તો એ ડિપાર્ટમેન્ટ સાથે કોઓર્ડિનેટ કરવામાં આવશે કે જેનાથી ખ્યાલ આવે કે એ ડિપાર્ટમેન્ટમાં કેટલું વર્ક છે અને કેટલી સેલરી આપવી છે બરાબર છે। તો એના પર સજેશન લેવામાં આવશે, કોઓર્ડિનેટ કરવામાં આવશે, તો એ વર્ક છે એ કોનું છે, તો કે વેજ અને સેલરી કમિટી। આફ્ટર ઇવેલ્યુએટિંગ ધ બજેટ, આપણે બજેટ પ્રમાણે બધી સેલરીને બધું નક્કી કરશું, અરેન્જ ઓફ વેજ એન્ડ સેલરી
एंड रिकमेंड द इंक्रीमेंट्स बराबर। तो बजेट नक्की થઈ જાય પછી આપણે છે એને ઇન્ક્રીમેન્ટ ક્યારે આપવું એ ડિસાઈડ કરવામાં આવશે। તો આ બધા જ ડિસિઝન વેજ અને સેલેરી મેનેજમેન્ટ કમિટી લેશે। This committee is run with the help of advice and cooperation of technical staff. बराबर छे। तो technical staff की पण मां जरूर पड़े तो एनी advice लईने आ कमिटी छे चालसे। Out of this some regional committee conduct surveys in whole industry for job evaluation, job description, merit rating, wages and salary and after evaluating the prevailing wage rates suggest the method and process of new wage rates. तो आपने घनी बड़ी मेथड्स से लर्न करेली छे तो ये बड़ी मेथड्स से माथी कोई मेथड आपड़ी फर्म माटे सुटेबल छे ई आपको एनालिसिस करीने ई आपने ई कमिटी छे सजेस्ट करसे के आ सर्वे पछी के आ आपड़ी जे मेथड छे ई सुटेबल छे अने ना ई मेथड प्रमाणे जे न्यू वेज रेट छे ई पण डिसाइड करवामां आवशे। तो आ आखो वेज अने सैलरी एडमिनिस्ट्रेशन नो कॉन्सेप्ट छे। एनी अंदर बीजा पॉइंट्स छे के जे आपणे नेक्स्ट लेक्चर नी अंदर डिस्कस करशुं। थैंक यू।